સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચાર હવે આક્રમક બની રહી છે ત્યારે એક ઉમેદવારના પુત્ર પ્રચાર માટે સોસાયટીઓમાં ફરી રહ્યો છે 12 વર્ષીય પુત્ર પિતાને જીતાડવા માટે પ્રચાર કર્યો છે તે સુરતમાં ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે રાજકીય પ્રચારમાં વકૃત્વ શૈલી લોકોને આકર્ષતી હોય છે તેવા તમામ લોકો મેદાનમાં ઉતરતા હોય છે વિશેષ કરીને આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વિવિધ રાજકીય પક્ષો માટે પ્રચાર કરીને આકર્ષણ ઉભો કરતા હોય છે પરંતુ 12 વર્ષનું બાળક સ્ટાર પ્રચારકોની માફક સતત ચૂંટણી અભિયાનમાં પોતાના પિતાને અને ભાજપને જીતાડવા માટે જોરશોરથી લાગી ગયું છે વિવાન ઉનડકત જ્યારે પોતે પ્રચાર કરતો હોય છે ત્યારે તેની વાકછટા જોઈને ભલભલા રાજકીય નેતાઓ પણ અચંભામાં પડી જાય છે આટલી નાની ઉંમરે પ્રજાના પ્રશ્નો કયા કયા હોય છે તેનો ઉકેલ કેવી રીતે સ્થાનિક નેતાઓ લાવી શકે છે કયા પ્રકારના નેતાઓને ચૂંટણી દરમિયાન વિજય બનાવવા જોઈએ એ અંગે ખૂબ જ ઝીણવટ ભરી અને રસપ્રદ વાતો કરીને સભામાં હાજર લોકોને આકર્ષિત કરી દે છે વિવાને આજે સમગ્ર સુરત શહેરની અંદર સૌ કોઈમાં કુતૂહલ જગાવ્યું છે વિવાનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે વોર્ડ નંબર 21માંથી અન્ય વોર્ડના ઉમેદવારો પણ તેને પોતાના પ્રચાર કરવા માટે બોલાવી રહ્યા છે તે એક સમજદાર નાગરિક તરીકે પોતાની વાત મતદારો સુધી પહોંચાડી રહ્યો છે સ્વાભાવિક છે કે બાળક જ્યારે આ પ્રકારે પોતાની વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી નાખે ત્યારે જે તે રાજકીય પક્ષ માટે તેનો લાભ મળવો શક્ય છે ચૂંટણી પ્રચાર પહેલાં પણ વિવાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે દેશના અલગ અલગ જ્વલંત મુદ્દા પર તે પોતાની પ્રતિક્રિયાઓ ફેસબુક પર તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકતો હોય છે બાળપણથી જ વિવાન પોતાની ભાષા શૈલીને કારણે સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે